વેલકમ ટુ વોલ્ડિન બોક્સ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જીપીએસસી ડેસ્ટિનેશન કાર્યક્રમમાં સોલર એનર્જી સાથે સંકળાયેલી કેટલીક અગત્યની સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય પહેલ વિશે વાત કરવાની છે દોસ્તો સોલર એનર્જી અત્યારના સમયમાં ભારત અને વિશ્વ માટે એક નવું ઊભરતું અને સ્વચ્છ ઊર્જાનું ક્ષેત્ર છે એટલે અવારનવાર આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પ્રશ્નો પૂછવામાં આવેલા છે અને બની શકે કે આગામી સમયમાં પણ આ સેમ કોન્સેપ્ટમાંથી તમારી સામે પ્રિલિમ્સના પિન પોઈન્ટ પ્રશ્નો આવી શકે તો આજના લેક્ચરમાં આપણે લોકોએ સેકી નામની કેન્દ્ર સરકારની કંપની છે સોલર ઉર્જા સાથે સંબંધિત એના વિશે માહિતી મેળવવાની છે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ વિશે હું તમને જે તથ્યો આપું એ તમારે યાદ રાખવાના છે અને સ્ટાર સી નામની જે પહેલ છે એ તમારે ધ્યાનમાં રાખવાની તો આજના લેક્ચરમાં આપણે આ ત્રણ પહેલ અથવા અગત્યના મુદ્દાઓને ધ્યાનમાં રાખીશું સૌથી પહેલાં આપણે સેકી વિશે વાત કરીએ એસ ઇ સી આઈ સેકી આ કેન્દ્ર સરકારની એક અગત્યની કંપની છે એટલે કેન્દ્ર સરકારનું પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ એટલે કે જાહેર સાહસ તમે કહી શકો તો એનું પૂરું નામ થશે સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ આ દિલ્હી ખાતે સ્થિત છે એટલે કે તેનું વડું મથક કે સચિવાલય ગણો કે તેનું મુખ્ય કાર્યાલય ગણો તે દિલ્હી ખાતે છે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી હેઠળ આ કંપની કાર્યરત છે એટલે તમારે આ મંત્રાલય પણ ધ્યાનમાં રાખવાનું છે આ મંત્રાલય કંપની છે આ કંપનીની રચના કરવામાં આવેલી છે બરાબર આ કંપની જ્યારે રચાણી ત્યારે તેને કંપની એક્ટ ઓગણીસો ની સેક્શન અંતર્ગત બિન નફાકારક ઉદ્દેશોથી કામ કરતી

સરળતાથી સૌર ઉર્જાનો લાભ પહોંચે એટલે કેન્દ્ર અને રાજ્ય સરકારના જે ઉદ્દેશો છે પાર પાડવામાં એ મદદરૂપ માધ્યમ તરીકે કામ કરશે આ વસ્તુ ધ્યાનમાં તેનો ઉદ્દેશ રાષ્ટ્રીય મિશનનું અમલીકરણ છે નેશનલ સોલર મિશનનું અમલીકરણ એ આ કંપનીનો મુખ્ય ઉદ્દેશ છે મિત્રો આ સેકીનો સિમ્બોલ છે બરાબર અહીંયા જુઓ તમને ઘણી બધી સોલર પેનલ બતાવવામાં આવે છે અહીંયા સૂર્યનો સિમ્બોલ પણ દર્શાવવામાં આવ્યો છે અને તેનું સ્લોગન પણ લખ્યું છે સૂર્ય સદૈવ એટલે કે સન ફોર એવર સન ફોર એવર એટલે મિત્રો ભારત છેલ્લા દોઢ દાયકાથી લગાતાર રીતે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રિસિટી જનરેશન માટે આગળ વધતો દેશ છે એટલે ભારતના સોફ્ટ પાવરના મુદ્દામાં પણ આપણે સોલાર એનર્જીને ગણી શકીએ ભારત અત્યારે સોલર એનર્જી આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર એનો મહિમા સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે જેવો પ્રયત્ન ભારતે યોગ માટે કર્યો એવો જ પ્રયત્ન ભારત સૌર ઉર્જા માટે કરી રહ્યું છે એટલે આ એક વિગત આપણે ધ્યાનમાં રાખીશું હવે મિત્રો એનાથી આગળ એનાથી આગળ મિત્રો આપણે ચર્ચા કરીએ પહેલા સંયુક્ત રાષ્ટ્રના માર્ગદર્શન હેઠળ વિશ્વભરના દેશોએ સાથે મળીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ જે કર્યા છે તૈયાર કર્યા છે અને સુધીના સમયગાળામાં સમગ્ર વિશ્વમાં બેઝિક જે સત્તર ગોલ છે એ અચીવ કરવા માટે વિશ્વ કાર્યરત છે તેમાંનો સાતમા નંબરનો ગોલ આ સત્તર પૈકી સાતમા નંબરનો જે ગોલ છે મિત્રો એ એફોર્ડેબલ એન્ડ ક્લીન એનર્જી ઉપર રહેલો છે એટલે ઉર્જા દરેક વ્યક્તિ સુધી સસ્તી અને પરવડે તેવા દરથી પણ પણ સાથોસાથ પર્યાવરણ પર હાનિકારક અસર ન કરે એવી ક્લીન એનર્જી સોર્સ એટલે કે ઇલેક્ટ્રિસિટી મળતી હોવી જોઈએ તો સાતમા નંબરનો ગોલ છે એફોર્ડેબલ એન્ડ ક્લીન એનર્જી સાથે સંકળાયેલો છે અને સૌર ઉર્જા પ્રમાણસર સસ્તી ઉર્જા પણ સાબિત થઈ શકે છે અને હાલના ધોરણે આપણને એક ક્લીન એનર્જી સોર્સ તરીકે પણ ભરોસાપાત્ર દેખાય છે ભારતે ફ્રાન્સની સાથે મળીને એક ઇન્ટરનેશનલ લેવલની

એ ત્રીસમી નવેમ્બર બે હજાર પંદરના વર્ષમાં થયેલી છે એટલે આ ખૂબ આ એમપી વર્ષ છે બે હજાર પંદરમાં ભારત અને ફ્રાન્સની સંયુક્ત પહેલથી આ ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ સ્થપાયેલી છે એટલે આ બંને દેશોના નામ આપણે અહીંયા સંયુક્તપણે યાદ રાખવા પડશે આ જે સંસ્થા છે એનો જે વિચાર જે સ્થાપિત થયો એ યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કોન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ એટલે કે યુએનએફ ટ્રિપલ સી

કે ભાઈ આઈએસએ નું વડું મથક ક્યાં છે ગુરુગ્રામ ખાતે આવેલું છે આ વિગત ધ્યાનમાં રાખો વર્તમાન સમયમાં ચોરાણું દેશ એવા છે કે જે આઈએસએ ના ફૂલ મેમ્બર બની ચૂક્યા છે એકસો ને સોળ દેશો એવા છે કે જેમણે હસ્તાક્ષરો કર્યા છે પણ એ પૈકી માત્ર ચોરાણું દેશ એવા છે કે જેમણે તેને મંજૂરી પણ આપી છે એટલે રેટિફાઈડ કન્ટ્રીઝ ફૂલ મેમ્બર તરીકે ચોરાણું છે અને સિગ્નેટરી મેમ્બર્સ તરીકે આપણે એકસો ધ્યાનમાં રાખવાના એટલે એકસો સોળ દેશોએ સહમતિ દર્શાવી છે બરાબર કે અમને આ પ્રકારના આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સૌર ઉર્જાના સંયુક્ત પણ વિકાસમાં રસ છે બરાબર અમે એના માટે આગળ વધવા ઈચ્છીએ છીએ એવા દેશ છે પણ એ પૈકી આ એકસો સોળ પૈકી ચોરાણું દેશ એવા છે કે જેમણે તેને રેટિફાઈડ કર્યું છે એટલે કે તેમની સરકારોએ આ પ્રોજેક્ટમાં જોડાવા માટેની સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી છે અને મંજૂરી આપેલી છે એટલે ટોટલ ફૂલ ટાઈમ મેમ્બર્સ આઈ એસ એની વેબસાઈટ ઉપરના આંકડાઓ પ્રમાણે ચોરાણું છે સિગ્નેટરી કન્ટ્રીઝની સંખ્યા એકસો સોળ છે બીજું ખાસ ધ્યાન રાખજો આ આંકડાઓ પરમેનન્ટ નથી હોતા સમય જતાં જેમ જેમ નવા દેશ તેમાં સિગ્નેટરી મેમ્બર તરીકે જોડાય ફૂલ ટાઈમ રેટિફાઈડ મેમ્બર તરીકે પણ જોડાતા હોય એટલે આ આંકડાઓ સમય સાથે વધતા રહેતા હોય છે એટલે ખાસ ધ્યાન રાખવું કરંટ અફેર્સમાં જો કોઈ દેશ આઈ એસ એનો નવો મેમ્બર બને તો એ પ્રશ્ન તરીકે પૂછી શકાય તો એનાથી આપણે આગળ વધીએ હવે જુઓ સૌર ઉર્જાનો વિકાસ દુનિયાભરના ખાસ તો ઇન્ડો પેસેફિક કન્ટ્રીઝ જે એરિયા છે તેના ગરીબમાં ગરીબ દેશો સુધી પહોંચે ઓલ ઓવર વર્લ્ડ બધા જ દેશો પૈકી જે ઘણા બધા ગરીબ દેશો છે કે જેમની પાસે ટેકનિકલ પાવર નથી કે જે સૌર ઉર્જાનો વિકાસ કરી શકાય અથવા તો સૌર ઉર્જા માટે જરૂરી મટીરિયલ નથી સૌર ઉર્જા માટે જરૂરી નાણાં નથી તો આવા ગરીબ દેશોને સૌર ઉર્જાની ઇકોસિસ્ટમ મળે સૌર ઉર્જાનું સમગ્ર રીતે માળખું ત્યાં તૈયાર થાય એટલા માટે સ્ટાર સી પહેલ લોન્ચ કરવામાં આવેલી છે તમને પરીક્ષામાં પૂછી શકાય સ્ટાર સી પહેલનો ઉદ્દેશ શું સૌર ઉર્જાનો વિકાસ કરવો કેવા દેશોમાં ગરીબ દેશોમાં બરાબર આ કોની પહેલ છે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ છે એને યુનાઇટેડ નેશનની પેટા સંસ્થાઓ સાથે મળીને કરેલી આ પહેલ છે તો ધ્યાન રાખજો સ્ટાર સી નું પૂરું નામ સોલર ટેકનોલોજી એન્ડ એપ્લિકેશન રિસોર્સિસ સેન્ટર્સ એનું પૂરું નામ છે

તો આ જે ફેક્ટ છે મિત્રો ખૂબ જ ઉપયોગી છે પરીક્ષામાં અહીંયાથી ભૂતકાળમાં સવાલો નીકળી ચૂક્યા છે અને અપકમિંગ યર્સ જે કાંઈ પણ પરીક્ષા લેવાય એમાં પણ પૂછાતા રહેશે જો મિત્રો જેમ આપણે ત્યાં કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય એવી રીતે રોજ એક બે એક બે નાના નાના ટોપિક જે પરીક્ષાલક્ષી છે તેને તૈયાર કરતા જાઓ અમારી સાથે તમને જીપીએસસીનું તમારું પોતાનું ડેસ્ટિનેશન મળી જશે મિત્રો તો દરેક લેકચર્સની આતુરતાથી રાહ જો અને હજી પણ સોશિયલ મીડિયા ઉપર આ બધા લેક્ચર્સને ખૂબ સારો પ્રતિભાવ આપવાની જરૂર છે તો એના માટે તમે મદદરૂપ થાઓ થેન્ક યુ વેરી મચ